નમસ્કાર, સ્વાગત છે આપનું જી 24 કલાકમાં. આજે રાજરાણીમાં આપણે એક એવી મહિલાની વાત કરીશું કે જે અકોટાના ધારાસભ્ય છે. ધારાસભ્ય બન્યા બાદ તેમને અનેક લોકો ઓળખે છે, પરંતુ તેમની સફર ક્યાંથી શરૂ થઈ હતી? જી હા, આજે આપણી સાથે ઉપસ્થિત છે અકોટાના ભાજપના ધારાસભ્ય સીમાબેન મોઇલે. સીમાબેન, આપનું સ્વાગત છે. સીધા તમે ધારાસભ્ય તરીકે આવ્યા, વિધાનસભામાં આપનું પહેલું આ કહી શકાય કે બજેટ સત્ર છે, પરંતુ જાણવા માંગીશું કે આ સફર ક્યાંથી શરૂ થઈ છે? સિદ્ધિ તો ધારાસભ્યમાં નથી આવી. પહેલીવાર હું અકોટા વિધાનસભામાંથી ધારાસભ્યની ચૂંટણી લડી અને ધારાસભ્ય બની છું. મારી સફર શરૂઆત 1997માં વોર્ડની મહામંત્રી તરીકે શરૂઆત હું કરી હતી, અને આમાં શહેરની મંત્રી, મહિલા મોરચા, શહેર મહિલા મોરચા ઉપપ્રમુખ, એના પછી ગવર્નર અપોઇન્ટી, ગ્રાહક સુરક્ષા કાઉન્સિલની હું સભ્ય પણ રહી ચૂકી છું. એની જોડે જોડે 2001માં હું ઇલેક્શન કોન્ટેસ્ટ કર્યું હતું કોર્પોરેશનનું. 2005માં બીજું ઇલેક્શન કોન્ટેસ્ટ કર્યું અને 2010માં ત્રીજું. એટલે ટોટલ 3 ટર્મથી હું ઇલેક્શન કોર્પોરેશનનું કોન્ટેસ્ટ કરીને આવી છું અને 10 વર્ષથી કોર્પોરેટર તરીકે રહી છું. અને એના સિવાય કોર્પોરેશનમાં પણ અલગ અલગ કમિટીઝમાં મારી અપોઇન્ટમેન્ટ થઈ હતી, ખાસ કરીને ટાઉન પ્લાનિંગમાં વાઇસ ચેરપર્સન તરીકે કામ કરી ચૂકી છું. એના સિવાય આપણે રિક્રિએશન એન્ડ કલ્ચરલ કમિટીની ચેરપર્સન રહી ચૂકી છું. એ 4 વર્ષ સુધી ખતું મારી પાસે, અને ડેપ્યુટી મેયર પણ રહી છું. તો જ્યારે આપે કોર્પોરેટર તરીકે જ્યારે આપને સફર શરૂ કરી હતી, ત્યારે ક્યાંય મગજમાં વિચાર હતો કે ધારાસભ્ય સુધી પહોંચવાનું છે? એટલે એક ધારાસભ્ય તરીકે એટલે એમ્બિશિયસ એવું નથી, પણ એક ઈચ્છા હતી કે આપણે એક જે રાજકારણમાં પડ્યા છે તો કોર્પોરેટર તરીકે હું જો કામો કર્યા, એવી રીતે ધારાસભ્ય તરીકે પણ હું કંઈ આપણા સિટી માટે કરી શકું અને દેશ માટે. એક લાલસા હતી કે આવી રીતે કરી ચૂકવું જોઈએ. કોર્પોરેશનમાં જે કામો કર્યા એ ટોટલી જુદા હતા, પણ ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા પછી આપણા ટોટલી શહેર માટે આપણે કંઈ કરી શકીએ એવી એક અપેક્ષા હતી. આપ જ્યાંથી કહી શકાય કે કોર્પોરેશનની બી ચૂંટણી લડ્યા ત્યારે આપ આપના વોર્ડમાંથી ક્યારે નહોતા લડ્યા? હંમેશા આપના વોર્ડની જે પ્રકારના સમીકરણો રચાયા હતા, આપે હંમેશા આપના વોર્ડની બહારથી ચૂંટણી લડી હતી. તો આ વસ્તુ વિધાનસભાની ચૂંટણીમાં ફાયદાકારક થઈ કે નુકસાનકારક થઈ આપની? ડેફિનેટલી એ ફાયદાકારક થઈ, કેમ કે અકોટા વિધાનસભામાંથી 4 વોર્ડ આવે છે. આમાંથી 2.5 વોર્ડ હું કવર કરી ચૂકી છું બહારથી જે લડીને, એટલે ટોટલ 4 વોર્ડમાંથી સમજો ને કે 3 વોર્ડ મારા કવર થઈ ગયા છે. 1 વોર્ડ માટે 1.5 જે વોર્ડ કહેવાય, એના માટે મારી થોડી મહેનત કરી પડી. અને કોર્પોરેશનમાં જેટલા પણ કામો હું કર્યા હતા જે તે વોર્ડમાં, એ લોકો થકી પહોંચીને કરેલા હતા, એટલે લોકો મને ઓળખતા હતા. સેવા વસ્તી હોય કે સોસાયટી વિસ્તાર હોય, બધા ઓળખતા હતા અને કામો કર્યા હતા, એટલે લોકો વચ્ચે મારું જવાનું હતું, એટલે મારી વધારે મહેનત નહીં પડી અકોટા વિધાનસભામાં. ખાસ કરીને વાત કરીએ તો જ્યારે ચૂંટણીનો માહોલ ચાલતો હતો, ટિકિટોની વાત ચાલતી હતી કે કોને ટિકિટ મળશે કોને ટિકિટ નહીં મળે, તો અકોટા માટે 2 નામ ખૂબ ચર્ચામાં હતા. મંત્રી જે હાલમાં છે સૌરભ પટેલ અને આનંદીબેનના પુત્રી અનાર પટેલ. તો એ વિસ્તાર, એ તમામ આખા સમીકરણોમાં ક્યાંય આપને લાગતું હતું કે આપને ટિકિટ મળશે? કેવી રીતે એન્ટ્રી થઈ? જી નહીં, આમાં જો રાજકીય સમીકરણો બહુ જુદા જુદા હોય. આમાં અકોટા વિધાનસભા પર્ટિક્યુલરલી જ્યારે મને એવું લાગ્યું તો હું પાર્ટી પાસે, ભારતીય જનતા પાર્ટી પાસે એક નિરીક્ષક આવવાની એક એ હોય છે, નિરીક્ષકો પાસે આપણા નામો મૂકવાના હોય, અને મને એવું લાગ્યું કે આ વખતે મને એઝ અ લેડીઝ સીટ કંઈ આગળ આવે. પાર્ટી પાસે હું એક મૂક્યું હતું કે ભાઈ લેડીઝ સીટ જઈથી આવે ત્યાંથી મારે કોન્ટેસ્ટ કરવાની ઈચ્છા છે, અને પાર્ટી જો આદેશ આપતી હોય તો લડવાની તૈયારી. એના સિવાય બાકી બધા તો આપણા જ લોકો હતા, આમાંથી જ કોઈને આપવાની હતી સીટ, અને જો આપે હોત તો એમના માટે કામ કરવાની પણ મારી તૈયારી હતી, અને પાર્ટીએ આદેશ આપ્યો એટલે લડી. ડ્રીમ કમ ટ્રુ જેવું થઈ ગયું. યા, ડેફિનેટલી. ઇટ્સ નોટ અ ડ્રીમ, એટલે જે કંઈ હોય, જેટલી આપણે કામ કરતાં કરતાં આગળ જઈએ તો નેચરલ છે કે થોડું તો આપણે એમ્બિશિયસ રહેવું જોઈએ, પણ એટલો ઓવર એમ્બિશિયસ નહીં કે આપણે નહીં મળીએ તો આપણે ઘેરે બેસી જઈએ અને બીજા માટે કામ ના કરીએ. બીજા પણ પ્રવૃત્તિઓ પર આપ નથી માનતા? હા, પક્ષ વિરોધી પ્રવૃત્તિમાં હું નથી માનતી. એટલે જો ટિકિટ ન પણ મળી હોત તો જેને મળી હોત એની માટે કામ? ડેફિનેટલી. ખાસ કરીને વાત કરીએ તો વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે, આપનું આ કદાચ પ્રથમ વિધાનસભા સત્ર છે, આપ ધારાસભ્ય તરીકે પ્રથમ વખતે ત્યાં જઈ રહ્યા છો, કેવા પ્રકારનો માહોલ ત્યાં લાગી રહ્યો છે અને આપના તરફથી કયા મુદ્દાઓ આખા, કેમ કે હજુ તો શરૂઆત થઈ છે, આખા મહિનામાં કયા કયા મુદ્દા ઉપસ્થિત થશે?
અખા મેલ એટલે એકચ્યુઅલી જોવા જઈએ તો પહેલું જ વિધાનસભા સત્ર છે અને બજેટના સત્રથી શરૂઆત થઈ આ વિધાનસભાની. એટલે બજેટના ઉપર હમણાં તો ડિસ્કશન જ ચાલી રહ્યું છે કે ભાઈ બજેટ તો રજૂ કરવામાં આવ્યું પણ ગવર્નરને જે એમને શુભેચ્છાઓ આપી અને એના ઉપરની આભાર વ્યક્ત કર્યા એના ઉપરનું ડિસ્કશન ચાલી રહ્યું છે. હાલ જે બજેટનું એકચ્યુઅલ જે ડિસ્કશન છે એ મને લાગે માર્ચથી શરૂઆત થશે અને એનામાં જેટલું પણ બજેટ હમણાં રિપ્રેઝેન્ટ કરવા આવ્યું છે ટોટલી પ્રજાલક્ષી છે. આમાં ખેડૂતોથી લઈને મહિલાઓથી લઈને સામાન્ય ગરીબ લક્ષી પણ બજેટમાં બધા પોઈન્ટ્સ ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે. એટલે સીમા મોઇલે કયા પ્રશ્નો આ વખતે જે એક જ્યારે પ્રથમ વખત ધારાસભ્ય તરીકે વિધાનસભામાં જઈ રહ્યા છે ત્યારે અકોટાના પ્રશ્નો અથવા તો રાજ્યભરના કયા પ્રશ્નો સાથે સીમા મોઇલે વિધાનસભામાં જઈ રહ્યા છે? અકોટા વિધાનસભા પૂરતું હું વિચાર નહીં કરીશ, ટોટલ વડોદરા શહેર માટે જે કંઈ પ્રોબ્લેમ્સ છે એના માટે નેચરલ જે સિટીના પ્રોબ્લેમ્સ એ સરખા જ વિધાનસભામાં આવવાના છે. એટલે અકોટા વિધાનસભા અને બાકીનું શહેરનું લાગતું હોય એના માટે એક જેન્ડર ઇન્ક્લુઝિવ બજેટ, એટલે જેન્ડર ઇન્ક્લુઝિવ સ્માર્ટ સિટી કેવી રીતે હોવી જોઈએ ખાસ કરીને લેડીઝ માટે, એના માટેના સૂચનો પણ હું ઘણા બધા આપેલા છે. એના સિવાય ટ્રાફિકના પ્રોબ્લેમ્સ ઘણા બધા શહેરમાં છે, એક તો એક ટ્રાફિકના છે પ્લસ વોટર લોગિંગના, જે ખાસ કરીને વિશ્વામિત્રીનું જ્યારે પૂર આવે વિશ્વામિત્રીની ડેવલપમેન્ટ જે છે એના માટે ખાસ કોન્સન્ટ્રેશન કરવું જોઈએ કે હજુ સુધી એનું શરૂઆતની ફંડ બિન્ડ અલોટ થયો છે પણ જે સ્પીડથી થવું જોઈએ હજુ સ્પીડથી નથી થયું, એટલે એના માટેના પ્રશ્નો ઉપસ્થિત કરીશ. એના સિવાય અકોટા વિધાનસભામાં પણ ઘણા બધા આવા પ્રોબ્લેમ્સ છે કે સ્વિમિંગ પુલની કમતરતા છે ખાસ કરીને મારી વિધાનસભા. વિકાસ પહોંચ્યો, ભાજપ જે વિકાસની વાત કરે છે તો ભાજપનો વિકાસ ગાંધીનગરથી અકોટા સુધી પહોંચ્યો છે ખરો? પહોંચ્યો છે ડેફિનેટલી. જેટલા પણ ફ્લાવર્સ, અકોટા દાંડિયા બજાર જો બ્રિજ છે એ વર્ષોથી પેન્ડિંગ હતું, એ અકોટા દાંડિયા બજાર બ્રિજ પણ બની ગયું છે. આ બાજુ આપણે કહેવાય તો એક ટાઉનહોલની જરૂરત હતી પશ્ચિમ વિસ્તારમાં, એ સયાજીગંજ સયાજીનગરી ટાઉનહોલ પણ બની ગયો છે જે એકલું ગાંધીનગર ગૃહ હતું. એટલે નાટકો માટે ને જે કંઈ આપણે સાંસ્કૃતિક કાર્યક્રમો લાવવા માટે વિધાનસભામાં ખાસ કરીને વડોદરા શહેરમાં ઓછા ટાઉન હોલ હતા, એક સયાજીનગર નાટ્યગૃહ મારા કાર્યકાલમાં જ બની ગયું. એના સિવાય જેતલપુર ફ્લાયઓવર બન્યો છે, એટલે અવય પણ ખાસ કરીને મોટો એક ફ્લાયઓવર રાખવામાં આવ્યો છે થી ગેંડા સર્કલથી લઈને મનીષા ચોકડી સુધી, દેટ વિલ બી ધ ફર્સ્ટ ફ્લાયઓવર. વિપક્ષ નથી માનતું કે વિકાસ પહોંચ્યો છે? ના ના, વિપક્ષ ના માને, એનો જોવાની દૃષ્ટિ અલગ હોય, દરેકની જોવાની દૃષ્ટિ અલગ હોય અને એમને લાગતું હોય વિપક્ષ વિપક્ષની રીતે કામ કરે, એમને લાગે કે પોતાના દૃષ્ટિથી જોતા હોય પણ જનતાના દૃષ્ટિથી જોઈશે તો વિકાસ છે જ. એટલે જનતાએ કદાચ ફરી એકવાર ભાજપને ડેફિનેટલી પસંદ કર્યું, એના માટે જ પસંદ કર્યું છે. શું છે પક્ષ અને વિપક્ષ વચ્ચેની કહી શકાય કે જોવાની નજરમાં ફરક અને સીમા મોઇલે પોતે કયા પ્રશ્નો સાથે આગળ વધશે, ચર્ચા કરીશું. હાલ સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે, ચર્ચાને આગળ વધારીશું. સીમાબેન, આપે વાત કરી કે જેન્ડર ઇક્વલિટી બજેટની પણ આ વખતે ચર્ચા થઈ હતી, પરંતુ જો એક રેશિયો જોઈએ ગુજરાતમાં તો આ વખતનો જે એક સર્વે આવ્યો છે તેમાં જે કહી શકાય કે બાળકોની સરખામણીમાં બાળકીઓનું જે દર છે, જન્મ દર છે, તેમાં ઘટાડો થયો છે. ક્યાંક આ પરિસ્થિતિ એક મહિલા તરીકે આપને ચિંતાજનક નથી લાગી રહી? ડેફિનેટલી ચિંતાજનક છે. આમાં પોતે જે સમાજ જો જાગૃત ના થાય આ વિષય માટે કે જેન્ડર ઇક્વાલિટીમાં કહીએ કે ભાઈ છોકરા અને છોકરી એનામાં ફરક કરતાં જો આપણા પોતા સમાજ ના શીખે તો આમાંથી ઊંચું આવવાનું થોડું અઘરું પડે, પણ છતાંય ગુજરાતમાં એના ઉપર બહુ જ કંટ્રોલ આવી ગયું છે અને મોસ્ટલી જે ભ્રૂણ હત્યા જે થતી હતી કાફી હદ સુધી
કંટ્રોલમાં આવી ગયું છે. એટલે રાજકીય કામગીરી તો થશે, પરંતુ સમાજે પણ પોતાની જવાબદારી નિભાવવી જોઈએ. ઘણી બધી એટલે ઘણા બધા કંટ્રોલ્સ ગવર્મેન્ટ તરફથી પણ હોસ્પિટલ્સ અને એના ઉપર ચેકિંગ માટે રાખવામાં આવેલા છે, પણ પોતે જ્યાં સુધી સમાજ અને ખાસ કરીને મહિલાઓ જ્યાં સુધી જાગૃત ના થાય કે છોકરો જ જોઈએ કે છોકરી, છોકરીઓ પણ આજકાલ છોકરાઓ જેટલી સ્ટડીઝ કરે છે અને એમને તમે પ્રોત્સાહન આપો તો છોકરી છોકરા કરતાં કેપેબલ હોય. પછી બેન, આપણે જે જોયું, ચોક્કસ ગુજરાત સલામત છે, પરંતુ જે ગુજરાતની આપણે વાત કરતા હોઈએ છીએ કે સલામત ગુજરાત, સ્વચ્છ ગુજરાત, પરંતુ જો જે રીતના આંકડાઓ વિધાનસભામાં મુકાયા છે, મહિલાઓની સામે થતા અત્યાચાર હોય કે ભ્રૂણ હત્યા હોય કે બળાત્કારના કેસો હોય, દિવસે ને દિવસે વધી રહ્યા છે. કેવી રીતે એ આ વસ્તુને આપણે રોકી શકીએ, અથવા તો આપનો આ સમગ્ર મુદ્દે શું વ્યૂ છે? ક્યાંક આપને લાગે છે કે સરકારની નિષ્ફળતા છે, અથવા તો જે સિસ્ટમ સરકારે બેસાડી છે ગૃહ વિભાગ દ્વારા, પોલીસ ખાતા દ્વારા, તેને યોગ્ય રીતે ઇમ્પ્લિમેન્ટ ન થતું, ક્યાં એવી કચાસ આવી રહી છે કે જેનાથી લોકોને ડર રહ્યો નથી? અદાલત, નારી અદાલતો પણ ઘણા બધા આવ્યા છે કે જે બહેનો ઉપર અત્યાચાર થતા હોય તો એને નારી અદાલતોનું પણ, નારી અદાલત થ્રુ પણ સોલ્યુશન લાવી શકાય. અને ખાસ કરીને હું કહું તો સમાજમાં જે અત્યાચારોની જે વાત કરો તમે, બલાત્કાર હોય કે બીજું કંઈ હોય, બલાત્કાર ખાસ કરીને કહું, જ્યાં સુધી આપણા ઘરમાંથી જ્યારે આપણે આપણા દીકરીઓને કહેતા હોઈએ કે તું બહાર નીકળીશ તો થોડું આમ જશે, આમ કરશે, આમ, આપણા આપણા જે દીકરાઓ છે ઘરના, એમના તમે ક્યારેક વાત કરી કે ભાઈ તું જ્યારે બહાર નીકળીશ ત્યારે કોઈ પણ છોકરી હોય, દીકરી હોય, તો કંઈ તારી બહેનપણી હોય તો એને, તારા ઘરમાં પણ તારી બહેન છે, એને બહેનને તારા બહેન ઉપર કંઈ પ્રોબ્લેમ થાય અને તને કંઈ થાય, એને કંઈ થાય, તો આપણી સામેની પણ છોકરી જે છે આપણી બહેન તરીકે માનીને એને કંઈ સિક્યુરિટી કરવાની હોય તો એનો વિચાર પોતે ઘરમાંથી જે બહેન હોય, માં હોય, એને દીકરાને શીખાડવું પડે. જે નથી થતું. હા, જે નથી થતું. આજકાલ છોકરાઓની ફ્રીડમ હોય, તું કંઈ પણ જાય, તું કંઈ પણ કર, તું કંઈ પણ દીકરીને ફરાવીશ, એને તો છોકરી મળવાની જ છે. પણ છોકરીનો પ્રોબ્લેમ ક્યારેક આવે કે એ કંઈ ફરતી હોય તો એને કેવી રીતે મળશે? એટલે હું એ પોતે આ પ્રોબ્લેમ્સ સાંભળ્યા છે કે કોઈ કહેતી હોય બેન કે હા જો તમારી દીકરી તો ફરતી દેખાઈ હતી કંઈ આગળ કોઈની જોડે, હવે કેવી રીતે એનું લગ્ન થશે? પણ મારા દીકરાને તો છૂટ હોય કે એને તો છોકરી મળી જાય. પણ એટલે તમે આ ક્યારેક એજ્યુકેશન આપ્યું કે નહીં, તારા આપણો છોકરો છે પણ બહારની છોકરીનો પણ તારી બહેન જેવું જ કેરેક્ટર હોય છે અને એના માટે તો, એના માટે પણ તું સજાગ રહે તો આ બલાત્કારના કેસીસ થાય નહીં. તો આ જે એજ્યુકેશન સંસ્કાર ઘરમાંથી મળે તો છોકરાઓ એજ્યુકેટેડ થાય, ઘરમાંથી સારા સંસ્કાર મળે તો આ બહારનું વાતાવરણ સુધરે. નો ડાઉટ સરકાર પણ એના માટે પ્રયત્ન કરતી હોય કે જે કંઈ હોય પ્રોપરલી થાય, પણ ઘરમાંથી સંસ્કાર જ્યારે મા બાપ ના આપતા હોય, સરકારના પ્રયત્નો, વાત કરું, સરકારના પ્રયત્નો કાગળ પર કેટલા હોય છે અને વાસ્તવિક દુનિયામાં કેટલા હોય છે? ચોક્કસ વિધાનસભામાં આપણે જોઈએ છે, બીજા સરકારના જે નિયમો છે પણ જોઈએ છે, એ નિયમોનું ઇમ્પ્લિમેન્ટ કેટલું થાય છે? ક્યારે પણ એક, આપ લોકો સમાજમાંથી આવો છો, સમાજના પ્રતિનિધિ છો, ક્યારે પણ એનું ચેકિંગ કરવાનો, રિયાલિટી ચેકિંગ કરવાનો આપ લોકોના તરફથી પ્રયત્ન થાય છે કે વાસ્તવિક દુનિયામાં જે સરકારના બનાવેલા નિયમો છે કેટલા ઇમ્પ્લિમેન્ટ થઈ રહ્યા છે? નહીં થાય છે. એનું ઇમ્પ્લિમેન્ટેશન એટલે કેટલા હદ સુધી પોલીસોને કેસીસ લીધા, કેટલા હદ સુધી એનું સોલ્યુશન આવે, ઇવન બાળ, આપણે બાળ સંસ્કાર માટે પણ, બાળકો માટે પણ બાળ ગોકુલમ વગેરે હોય, ત્યાં આગળ જઈને એક કમિટી હોય છે સરકાર તરફથી અપોઇન્ટ કરેલી, એ જઈને કાઢતી હોય ઇન્ફોર્મેશન કે નારી સંરક્ષણ ગૃહ હોય, આમાં જઈને પણ પૂછપરછ કરતા હોય. નારી સંરક્ષણ ગૃહમાં પણ કેટલી બધી આવી બહેનો આવતી હોય અને એમનો લગ્ન કરવામાં આવે છે, તો એ લગ્ન કરવાના સમયે પણ જેટલી પણ કમિટીઝ અપોઇન્ટ કરેલી હોય સરકાર તરફથી, એ કમ્પ્લીટ ઇન્ક્વાયરી કરીને જ એ છોકરીઓનું લગ્ન કરતી હોય. એટલે આવી બધી ઇમ્પ્લિમેન્ટેશન કમિટીઝ જે બનાવેલી હોય સરકાર તરફથી, એ ધ્યાન આપતી જ હોય છે. વાત કરીએ તો એક વાત બીજી પણ આવતી હોય છે કે મહિલાઓને ક્યાંક ને ક્યાંક શોષણ થતું હોય છે, કોઈ બી ફેક્ટર હોય, અને ક્યાંક ને ક્યાંક એને સહન કરવું પડતું હોય છે, પાછળ આવવું પડતું હોય છે. રાજકારણની વાત કરીએ તો રાજકારણમાં આ વાત ખૂબ વધારે હોય છે, એના કારણે થઈને કદાચ ખૂબ ઓછી મહિલાઓ રાજકારણમાં એક્ટિવ છે. એક્ટિવ પાર્ટિસિપેશન કેમ નથી રાજકારણમાં, શું લાગી રહ્યું છે આપને? સી, રાજકારણમાં જ્યારે બહેનો આવતી હોય ત્યારે એક મર્યાદામાં રહીને બહેનોએ રાજકારણ કરવું જોઈએ. મર્યાદામાં રહીને જો બહેન રાજકારણ કરે તો કંઈ પ્રોબ્લેમ્સ આવવાના નથી, પણ ઓવર એમ્બિશિયસ થઈને પોતાનું
બાજુમાં રાખીને તમે આગળ વધવાનો પ્રયત્ન કરો તો એ ચાન્સીસ ખરા કે તમે શોષણ જે તમે કહો છો કે ઓવર એમ્બિશિયસ, હું જેવી રીતે કહું ઓવર એમ્બિશિયસ ક્યારેક રાજકારણમાં નહીં થવું જોઈએ. તમે કામ કરો, તમારા બલબૂતા ઉપર આગળ જાઓ, અને ના મળે નો ડાઉટ ફાઇટ કરવી જોઈએ લેડીઝે, પણ એ પ્રોપર વે ઉપર. ઘણી વાર એવું બી જોવા મળે છે ને કે ધારાસભ્ય તરીકે પત્ની હોય પણ બેકસીટ ડ્રાઇવિંગ તો પતિ જ કરતા હોય છે, તમારા કેસમાં શું છે? નો વે. મારું જ્યારે હું મુંબઈથી આવી અને 97થી રાજકારણમાં આવી, ગુજરાતી પણ હું અહીંયા આવ્યા પછી શીખી છું, આટલું બધું પ્રોપર ગુજરાતી મારું કદાચ ના હોય, પણ ગ્રામેટિકલી થોડું પ્રોબ્લેમ્સ. હું મારા બલબૂતા ઉપર જ આગળ વધું છું, ખાસ કરીને સમાજ સેવા કરતાં કરતાં આગળ વધી છું. હસબન્ડને હું ક્યારેક ઇન્ટરફેર કરવાની કીધું, ઓન ધ વે મારા કોર્પોરેશનના કામો પણ હું જ, અને બાકી બધી જગ્યા જવા આવવાનું હોય ને ઇન્ડિપેન્ડન્ટ પોતાનું વ્હીકલ પોતે ચલાવીને જઉં છું, એટલે નો ડિપેન્ડન્સી. પણ એવું ઘણી જગ્યાએ જોવા મળતું હોય છે ને કે ભાઈ ધારાસભ્ય અથવા તો કહી શકાય કે સમાજના પ્રતિનિધિ તરીકે મહિલા હોય પરંતુ બેકસીટ ડ્રાઇવિંગ પુરુષો જ કરતા હોય છે. થોડું બધું ગાઈડલાઇન્સ આપતા હશે, એ જરૂરી છે, કોઈ કોઈને ખબર ના પડે, પણ ધીમે ધીમે ટ્રેન થતી જાય બહેનો. અને ઇન્ડિપેન્ડન્ટ રહેવા વાલી ઇન્ડિપેન્ડન્ટ રહે, ડિપેન્ડન્ટ રહેવા વાલી ક્યારેક એવું બને તમે જે કહો છો, ઘણી બાબતમાં એવું જોવા મળે છે, પણ પછી ધીમે ધીમે ટ્રેન થઈ જાય. ઓવર એમ્બિશિયસની અમે વાત કરી, ક્યાંક ને ક્યાંક એવું ખર ક્યારેક એવું દેખાતું પણ હોય છે કે ઓવર એમ્બિશિયસ જ કોઈ પણ વ્યક્તિ માટે કહી શકાય કે એ એનું જીવનનું છેલ્લું સ્લોટ થતું હોય, એટલે પતનનો વિષય પણ આવીને ઊભો થઈ જાય. ઓવર એમ્બિશિયસ જે છે એ પતન સુધી પણ પહોંચાડી શકે છે. મહિલાઓને રાજકારણ સહિતના અનેક ક્ષેત્રોમાં કેવી રીતે આગળ વધવું જોઈએ, શું છે સીમા મોઇલેની વિચારધારા, જાણીશું એક બ્રેક બાદ. પાણી પર સૌથી મોટો પર્દાફાશ જુઓ રવિવારે સવારે 11 કલાકે. આપનું સ્વાગત છે, વાત કરીશું સીધા સીમાબેન પાસે. સીમાબેન, આપણે વાત કરી જે રીતે ઓવર એમ્બિશિયસ થતા લોકોનું ક્યાંક ને ક્યાંક પતન થાય છે, પરંતુ રાજકારણમાં જોવા મળે છે કે ટાટિયા ખેંચ ખૂબ થતી હોય છે, વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી પણ થતી હોય છે. અને સીધી જો ભાજપની વાત કરવામાં આવે તો ભાજપ દ્વારા 50%ની એક વાત હતી કે ભાઈ જે રીતે કોર્પોરેશનની અંદર આનંદીબેન દ્વારા 50% મહિલાઓની સીટની ફાળવણી કરાઈ, વિધાનસભામાં આ વસ્તુ ક્યારે જોવા મળશે? વિધાનસભામાં જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 50% તો કરેલું જ છે, અને વિધાનસભાની જે વાત આવી, જ્યાર સુધી પ્રોપર ખરડો પાસ નહીં થાય અને જે ગવર્નર તરફથી જે કરવામાં આવે એના ઉપર ડિપેન્ડન્ટ હોય છે. અને પ્રયત્ન સરકાર છે તો પણ ક્યારેક પ્રયત્ન કરવા જોઈએ, પણ હું જ્યાર સુધી મને એવું લાગે કે રિઝર્વેશન, સમજો કે 50% કે 30% રિઝર્વેશન, તમે જેવી રીતે કહો બેકસીટ ડ્રાઇવિંગ, કેપેબિલિટીઝ ઉપર બહેનો આગળ આવવી જોઈએ એવું હું માનું છું. પણ ક્યારે બી, કેમ કે તમને સવાલ એટલે પૂછીએ છીએ કેમ કે આપ ભાજપના ધારાસભ્ય છો, ભાજપ હંમેશા મહિલા સશક્તિકરણની વાત કરતી હોય છે, પણ આ 50% પર મૌન છે, કારણ શું છે? કારણ કશું નહીં, આમાં 50% એવું લાગે તો ભાજપ મહિલાઓને શિક્ષક થી માંડીને એવી 4-5 સિલેક્ટેડ જોબ છે કે જ્યાં પરિવાર અગ્રી થતા હોય છે, બાકીના કેસોમાં પરિવાર પણ અગ્રી નથી થતા હોતા. આપનો જે પ્રકારે એક કોર્પોરેટરથી લઈ અને ધારાસભ્ય સુધી સફર રહી છે, આપના કેસમાં એવી શું અલગ વસ્તુ હતી કે જેનાથી આપને આટલી એક સફળતા મળી છે?
જ્યારે આપણે રાજકારણમાં કામ કરતા હોઈએ, જોબ કરવાનું અલગ વાત હોય છે. જોબમાં તમે પર્ટિક્યુલર એક ફિક્સ ઇન્કમ ઘેરે લાવો છો, પણ જ્યારે રાજકારણમાં એક જ્યારે સેવા તરીકે આપણે નીકળ્યા હોય ને, ત્યારે ઘરનું સપોર્ટ જોઈએ. અગર ઘરનું સપોર્ટ આપણને ના મળે, એસ્પેશિયલી લેડીઝ માટે, આપણા જે પતિદેવ હોય એમનું જો અગર તમને સપોર્ટ ના મળે, તો રાજકારણમાં તમે ક્યારેક આગળ ના વધી શકો. કેમ કે રાજકારણનું ફિક્સ ટાઈમ નથી રહેતો. અને સંગઠનમાં કામ કરતા હોય ત્યારે પણ સંગઠનની જવાબદારી જુદી હોય, એડમિનિસ્ટ્રેશનની જવાબદારી જુદી હોય. એમાં જો સપોર્ટ એમના તરફથી ઘર તરફથી મળે તો યુ કેન ગો અહેડ, પણ ના મળ્યું તો તમે કંઈ પણ રેસ્ટ્રિક્શન્સ આવીને તમે આગળ ના વધી શકો. એટલે ખાસ કરીને આ વિષય છે. જ્યારે કામ કરતા હોવ છો તો લોકો વચ્ચે કેવા પ્રકારની સમસ્યાઓ ફેસ કરતા હોવ છો? ખાસ કરીને જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં હવે એક સ્પેસિફિક સમાજ અને જ્ઞાતિના એક ફાટા પડી ચૂક્યા છે. એક તરફ અલ્પેશ ઠાકોરની રાજનીતિ છે, એક તરફ સદનની બહાર હાર્દિક પટેલની રાજનીતિ છે, અને સદનની અંદર જિગ્નેશ મેવાણી પણ પોતાની રીતે રાજનીતિ કરી રહ્યું છે. શું લાગી રહ્યું છે તમામ વસ્તુઓની વચ્ચે 2019માં ભાજપ ફરી એકવાર જીત મેળવી શકશે, સર્વાઈવ કરી શકશે? ડેફિનેટલી. કેમ કે ભાજપ રાષ્ટ્રવાદને લઈને ચાલે છે. એમને ક્યારેક વિકાસની ગતિને મહત્ત્વ આપેલું છે, અને હમણાં પણ આપણે જોયા છે વિધાનસભામાં એટલું કંઈ એનું ઇફેક્ટ પડ્યું નથી. અને જ્યારે સમાજમાં આ લોકો ફરતા હોય કંઈ પણ વિષય લઈને, પણ જાતિવાદ ઉપર જ્યારે જઈ રહ્યા છે ત્યારે આ ખોટી બાબત છે. એમને સમજવું જોઈએ કે સમાજમાં આ વિષય લઈને આપણે ચાલવું ના જોઈએ. અને ભારત એક શું કહેવાય, બધી બાજુથી અલગ અલગ સંપ્રદાયના લોકો રહેતા હોય, આમાં પછી જાતિ પણ અલગ અલગ છે, પણ એ જાતિવાદમાં એક હિન્દુત્વ લઈને ચાલતા લોકો છે. અને એમાં ક્યારેક પણ મને નથી લાગતું કે ભાજપનો જો વિષય છે રાષ્ટ્રવાદ લઈને ચાલે છે એ ક્યારેક તો એક અસફળ થાય. બિલકુલ, ભાજપ રાષ્ટ્રવાદ લઈને ચાલે છે, ભાજપ હિન્દુત્વનો મુદ્દો લઈને ચાલે છે, પરંતુ જે રીતે આ વખતે નો ડાઉટ ભાજપની જીત થઈ છે, પરંતુ જે રીતે સંખ્યા ઘટી, સંખ્યા બળ ઘટ્યું, તો આને જોઈને લાગી રહ્યું છે કે ક્યાંક લોકોમાં, યુવા પેઢીમાં જાતિવાદ અસર કરી રહી છે? આ વિષય જાતિવાદનું નથી, અને યુવાઓમાં તો ખાસ કરીને નથી જ. જે કંઈ કોંગ્રેસી કલ્ચરના પહેલાંના જે લોકો હતા એમને થોડું લાગતું હોય કે આ વિષય આપણને કંઈ લઈને ચાલવું જોઈએ, અને એ જે એનું થોડું ઇન્સ્પિરેશન આપે છે આ વિષયને, એ જ નડે છે. બાકી તો યુવાઓમાં તો આ વિષય છે જ નહીં જાતિવાદનો. ક્યાંક ને ક્યાંક લોકો પહેલાં જે પ્રકારથી ભાજપ સાથે જોડાયેલા હતા, જે પ્રકારનું કહેવાય કે એક બ્લાઇન્ડ ફેથ ભાજપ પર કરતા હતા, ક્યાંક નારાજગી છે ખેડૂતોમાં, નર્મદાના મુદ્દે, પાણીને લઈને લોકો નારાજ ચાલી રહ્યા છે, લાગી રહ્યું છે? નહીં, એવું નથી. આ ઉપજાવેલા વિષયો છે, અને જે તે સમયે ભાજપને જેવું લાગે અને સરકારને જે સ્ટેપ્સ લેવાના છે આ બજેટમાં પણ લીધેલા જ છે. અને એવું નથી લાગતું એમપીના જો નર્મદાના થોડા પાણીનો પ્રોબ્લેમ છે એ સોલ્વ કરી થઈ જ જશે. આજે જે વિપક્ષનો જે રીતે મુદ્દો ઉછાળી રહ્યો છે કે એમપીમાં ઇલેક્શન આવે છે એટલે નર્મદાનું પાણી ત્યાં પહોંચાડવામાં આવે છે, જો ઇલેક્શન ન આવતું હોત તો નર્મદાના પાણી ત્યાં બંધ કરી અને ગુજરાતને ફાયદો અપાવતા, શું માનો છો? એવું કશું વિષય છે નહીં. નર્મદાનું જે કંઈ ડેમનું ઘટી છે એનામાં થોડા ઘણા કુદરતી પણ પ્રોબ્લેમ્સ હશે, એવું નથી. પણ હમણાં એમપીમાં ઇલેક્શન છે તો એમપીના ઇલેક્શનના હિસાબથી આવું બધું કર્યું છે, આ વિષયનું શું છે ડાયવર્ટ કરવા માંગે છે. તો શું લાગી રહ્યું છે જે વિષયો ડાયવર્ટ થઈ રહ્યા છે તે બાદ 2019માં ભાજપની ગુજરાતમાં અને દેશમાં કઈ પરિસ્થિતિ હશે, ક્યાં ઊભું હશે ભાજપ? ભાજપ 100% મેજોરિટી લઈને આવશે, અને જેટલી મેજોરિટી 2014માં મળી હતી એટલીસ્ટ મેજોરિટી ભાજપ 2019માં આવશે, અને ફરી નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાન હશે. એટલે રિપીટ થશે ફરીથી, જે ગુજરાતમાં સિલસિલો હતો એ સિલસિલો ચાલુ રહેશે. અને ભાજપના વિકાસ સાથે સીમાબેન ક્યાં હશે? ભાજપના વિકાસ સાથે હું આટલા સુધી પહોંચી છું એટલે મારા કામના એના ઉપર મને પાર્ટી મારું વેલ્યુએશન કરશે, અને મારે આગળ લઈ જવાની ઈચ્છા હશે તો પાર્ટી લઈ જશે મને. એક મૈત્રી એનજીઓમાંથી એક સામાન્ય કાર્યકર્તા તરીકે શરૂ થયેલી સફર, કોર્પોરેટર બન્યા, ડેપ્યુટી મેયર રહ્યા, મેયર રહી ચૂક્યા છો, ધારાસભ્ય બન્યા, હવે આગળ ક્યાં સુધી જવું છે, એમ્બિશિયસ શું છે? એમ્બિશિયસ શું, એવું કશું નહીં, ક્યારેક એમ્બિશિયસ લઈને નહીં ચાલી. હું મારા કામ ઉપર વધારે વર્ચસ્વ મુક્તિ આવી ગઈ, વિશ્વાસ કે હું જે કામ કર્યું છે એ પ્રોપર કરી રહી છું અને લોકોની વચ્ચે રહીને મને કામ કરવાનું ગમે છે,
કોઈ પણ કામ લઈને આવે તો એ કામ જો પરિપૂર્ણ કરી શકવાની હોય તો જ હું એમને ગેરંટી આપું છું કે હું કરીશ, પણ જો નીતિ નિયમોના બહારનું કામ હશે તો હું ચોખ્ખી ના પાડેલું છું. અમારું સ્ટ્રેટેજી છે અને આવા જ કામને કદાચ મારા અકોડા વિધાનસભાના લોકોને મને બિરદાવ્યા છે અને ચૂંટાઈને લાવ્યા છે. આગળ પણ આવું જ કામ કરવાની મારી ઈચ્છા છે. ખાસ કરીને અકોડાની વાત કરીએ, આપના વિધાનસભાની વાત કરીએ તો હજુ એવા કયા કામ છે કે જે આપે પૂરા કરવા છે અથવા તો જે નથી થયા અથવા એને નવો આકાર આપવો છે? આમાં મને એક એવું છે કે લેડીઝ માટે શોર્ટ સ્ટે હોસ્ટેલ ફોર વુમન્સ ઝોન્સ વાઇઝ હોવા જોઈએ. કંઈ પણ લેડીઝ કંઈથી પણ આવે તો એને રહેવા માટેની, અને એના ઘણા બધા પ્રોબ્લેમ્સ હોય. રૂરલની જે બહેનો આવતી હોય સિટીમાં પોતાના પ્રોબ્લેમ્સ લઈને, ત્યારે એમને રહેવાની કે ભાઈ લીગલ એને હેલ્પ જોઈતી હોય, પછી કંઈ આવવા જવાની પણ વ્યવસ્થા નથી રહેતી, એને મૂંઝવાયેલી રહે, તો એના માટે ઝોન વાઇઝ માં એટલે શું કહેવાય, શોર્ટ સ્ટે હોસ્ટેલ ફોર વુમન્સ હોવું જોઈએ કે એક ટોલ ફ્રી નંબર હોય અને ટોલ ફ્રી ઉપર એ કરે તો તુરંત જઈ આગળ રહેતી હોય ત્યાં આગળ એને બધી સુવિધાઓ ત્યાં આગળ ઉપલબ્ધ થાય. ખાસ કરીને એમ મારું એક શું કહેવાય, ડ્રીમ પ્રોજેક્ટ છે કે કરવું જોઈએ. અને એના માટે ઘણી બધી સંસ્થાઓ મને કહેતા હતા કે સીમાબેન આપણે આ કરી શકીએ, તો હવે ધારાસભ્ય બન્યા છો તો એના માટે થોડું આપ કંઈ પ્રોજેક્શન આપશો તો અમે હેલ્પફુલ રહીશું. આગળ કંઈ વાતચીત થઈ છે, વિચારણા થઈ છે? ચાલે છે. ડ્રીમ પ્રોજેક્ટ્સ પૂરું થશે એમ લાગી રહ્યું છે 5 વર્ષ. હા, એનું પ્રોજેક્ટ આખું તૈયાર પણ કરેલું છે. ખાસ કરીને કેવી રીતે અમલીકરણ કરવાનું એનું અમે થોડું ગવર્મેન્ટ જોડે બેસીને, ખાસ કરીને મહિલા અને બાળ વિભાગ હોય, આપણા માનનીય મુખ્યમંત્રીશ્રી છે એમની જોડે થોડી ચર્ચા વિચારણા કરીશ કે કેવી રીતે એને આગળ વધારી શકાય. એટલે અકોટાના વિકાસ સાથે સાથે મહિલાઓ અને વિદ્યાર્થીઓની માટે એક અલગ આખો એક કહી શકાય સેગમેન્ટ આપ વિચારી રહ્યા છો જો પૂર્ણ થાય તો? થાય તો ડેફિનેટલી વિધિન અ 5 યર્સમાં કેવી રીતે આપણે એપ્રોચ કરી શકાય જોઈ લઈશ. ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે વાત કરવા માટે. તો આ હતા સીમાબેન મોહિલે. ભલે પ્રથમ વખત ધારાસભ્ય બન્યા છે પરંતુ ABCD તેમને રાજકારણની પૂરી પચાવી પાડી છે. આત્મવિશ્વાસથી ભરપૂર છે, મહિલાઓ માટે કામ કરવા માંગે છે, નવો એક ચીતલો ચાળવા માંગે છે. જોવાનું એ છે કે આગામી દિવસોમાં તેમના કેટલા સપના, કેટલા પ્રોજેક્ટ પૂર્ણ થશે. આજ માટે આટલું જ, અમને રજા આપશો. નમસ્કાર.